સમાચારમાં આગળ વધીએ તો પંચમહાલની મોરવા હડફ બેઠક પર ભાજપનો વિજય થયો છે. મોરવા હડફ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નિમિષા સુથારે બાજી મારી છે, જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હારનો સ્વીકાર કર્યો છે. ગત 17 એપ્રિલના રોજ મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. આજે સવારથી મોરવા કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી રહી છે, કે જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના નિમિષા સુથાર આગળ ચાલી રહ્યા હતા. 10 રાઉન્ડની ગણતરીના અંતે પણ ભાજપ આગળ હતું. હારેલા ઉમેદવાર સુરેશ કટારાએ આક્ષેપ કર્યો કે ભાજપે સત્તાના પાવરનો ઉપયોગ કરી જીત હાંસલ કરી છે. સત્તા પર સરકાર હોય અને મસલ પાવરનો ઉપયોગ કરતી હોય અને આ અત્યારે કોરોના મહામારી ચાલી, તેમ છતાં લોકોને એવા સમયમાં મજબૂર કરીને મતદાન કરાવડાયું. અને અત્યારની પરિસ્થિતિ કે ગણતરી માટે કોઈ બહાર નીકળવા માટે પણ કોઈ તૈયાર નથી, અને અત્યારે ટપોટપ આમ જનતા મરી રહી છે. સરકારને ખરેખર એની વધારે ચિંતા, ચૂંટણી તો આવતી જતી રહેશે અને આવશે ખરેખર બધું થશે. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપરના ધારાસભ્ય જે ભૂપેન્દ્ર ખાંટ હતા, તેમનું નિધન થતાં મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ગત 17 એપ્રિલના રોજ યોજવામાં આવેલી આ ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આજે મોરવા હડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમિષા સુથારનો 40,000 જેટલી જંગી લીડથી તેમની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાની હાર થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને જે પોતાની હારનું જે કારણ હતું તેને કોરોનાનું કારણ દર્શાવ્યું હતું. કોરોનાને લઈને ઓછા થયેલા મતદાનને લઈને તેઓની હાર થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું.